আমার আগমন কারণে আমার জীবন বা সচ আনন্দ কারণ প্রাপ্ত হয়েছে তুমি ইয়াদ করিয়েছে তোমার দিলা আদিও সমা তোমার বচন দ্বারা আমার সাথে সব ব্যবহার করো শেতান নাই কারণে আত্মার মানে সতত এই দেখাও আমার সুন্দর এই বাবত তরফ আমার ধ্যান আকর্ষণে এই সাচ আনন্দ চিনবি রয়েছে তারণ হর্ষ চিনবি রয়েছে আমার উগট চিনবি রেওয়ার কোশিশ করেছে এই মা তোমাকে জাগ্রত করো প্রার্থনা করিয়েছে তোমার অভিষেক আপো এই যে পিতা মে আমার সর্বন প্রায় চলা তোমার মামে আগে কুছ করিয়ে বিজয়বন্ত জীবন জীবে মুঝে নির্ভর পাত্রে তোমার কৃপা অভিষেক আপো পিতা তোমার মহিমা থাই আমার রোগ করা মাস্যমারে থাই এবং সমর্পণ করে কৃপার নাম দিয়েছে তোমার বচন ও সংযোজন মা পবিত্র আত্মা দেব তোমার সহায় করো কারণ তোমার অগর বচন আমার সুদী পৌঁছে নিয়ে সকে মানে মানে প্রার্থনা করিয়েছে পিতা তোমার আমার উপায় করছো তোমার বচন সামনে কি ব্যক্তি গ্রহণ করে কৃপার নাম দিয়েছে তোমার মহিমা থাই সুপ্রভুর নাম থেকে প্রার্থিয়েছে અને દીપનું કારણ એ ઘણી બધી વખત આપણું મૂળ પાપ હોઈ શકે છે અને આપણે જોયું હતું કે જોય ધેટ ઓવરકમ્સ ધ ફિયર એ આનંદ કે જે ભયને ઉપર વિજય પ્રાપ્ત કરે છે આપણે જોયું હતું કે એ જે આનંદ છે કે તો હકીકતમાં તારણો આનંદ છે જોય ઓફ સાલ્વેશન ત્યાર પછી આપણે જોયું હતું કે જોય ઓફ નોઈંગ હિમ અને ફક્ત એ આપણી સુવાતા સુધી પહોંચી એટલું નહીં પણ આપણે એને જાણી શકીએ છીએ એને સમજી શકીએ છીએ અને એક સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થયું છે આપણે સમજી શકીએ છીએ કોઈ કોઈ કથા નથી કોઈ પુરાણ નથી કે એનો કોઈ સંદર્ભ ન હોય અને સંદર્ભ વાળી વસ્તુ છે અને સવારે આપણે જોવા માંગીએ છીએ ધ જોય ઓફ ધ હોલી સ્પિરિટ ગલાતીના પત્રમાં આપણે જોવા મળે છે કે પવિત્ર આત્માનો ફળ માનો કે ફળ જે છે એ આનંદ છે ત્યાં લખવામાં આવે છે કોણ પવિત્ર આત્માનો ફળ પ્રેમ આનંદ શાંતિ સંચિતા નવ જેવા એમાં ગુણ લક્ષણો એટ્રીબ્યુટ્સ આપેલા છે પણ હકીકતમાં જે છે તે મુખ્યત્વે પ્રેમ પવિત્ર આત્માનો ફળ છે પ્રેમ છે તો બાકીની બધી બાબતો આવે છે એ પ્રેમનો જો અભાવ છે તો બધું જ આવશે અસંતોષ આવશે ઈર્ષા આવશે ગુસ્સો આવશે બદલો લેવાની ભાવના આવશે સ્પર્ધાત્મક આત્મિક જીવનમાં સ્પર્ધાત્મક એક વૃત્તિ આવશે બધી બાબતો આપણા જીવનમાં આવશે એના માટે મારે જોવાની જરૂર છે કે પ્રભુનો પ્રેમ મારા હૃદયમાં વહે છે કે કેમ કારણ કે આપણું જે સ્વભાવ છે ખંડિત થઈ ગયો છે અને માટે આપણું જીવન એ સુગમતાથી ચાલી શકતું નથી જે પ્રમાણે વાહનના જે વ્હીલ છે પૈડા છે એ જો અલાઇનમેન્ટમાં નહીં હોય તો વાહન સરળતાથી ચાલતું નથી ચાલે તો ખરું પણ એક બાજુ નમેલું રહે કે ખેંચાય અને એ જ રીતે જો પ્રભુનો પ્રેમ સતત આપણા જીવનમાં આપણે અનુભવ કરતા યાદ કરતા નથી કે પ્રભુએ મારું કેટલું બધું માફ કર્યું છે પ્રભુ મને કેટલો બધો પ્રેમ કરે છે પ્રભુ મારી સાથે કેટલી બધી ધીરજ રાખે છે પ્રભુ મને કેટલા બધા કૃપાદાન આપ્યા છે પ્રભુ મને કેટલા બધા આશીર્વાદ આપે એવું સતત યાદ નથી કરતો તો મારું આત્મિક જીવન વાહન એ જુદી તરફ ફંટાય છે અને આપણે જાણીએ છીએ કે શેતાન એ તૈયાર છે આપણને જુદી દિશામાં લઈ જવાને માટે અને માટે આ સીઝનનો આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ
ક્રિસમસ અને એનો જે પાછળ રહેલો અર્થ છે એને બધી રીતે દરેક એંગલથી આપણે જોવા માંગીએ છીએ. આજે સવારે આપણે જે મનન કરવા માંગીએ છીએ એ પવિત્ર આત્માનો જે ફળ આપણા જીવનમાં પ્રભુ જોવા માંગીએ છીએ એના સંદર્ભમાં આપણે મનન કરવા માંગીએ છીએ. પણ એનો એક કોન્ટેક્સ્ટ હું તમારી સમક્ષ ક્રિએટ કરીશ કે જેથી આપણે એ ફળને વધારે સારી રીતે સમજી શકીએ. અને દરેકને આનંદ કરવા માટે કોઈ કારણ જોઈતું હોય છે. દરેક ચાહીએ છે કે મને કંઈક પોઝિટિવ સરપ્રાઈઝ મળે, મને ગુડ ન્યૂઝ મળે. અને એ જરૂરી છે, એ લોજિકલ છે, કારણ કે એનાથી આપણને આનંદ મળે છે, ખુશ થઈએ છીએ આપણે. વગર કારણે ખુશ થયા કરતા માણસને કદાચ સાયકોલોજીકલ પ્રોબ્લેમ એવું કહી શકાય. આપણે વગર કારણે અસસ નહીં કરતા, કંઈક બને છે, કંઈક ન્યૂઝ આવે છે તો સ્માઈલ કરીએ છીએ, તો હસીએ છીએ, તો ખુશ થઈએ છીએ. એના માટે એ આનંદ એ હંમેશા કંઈક ન્યૂઝ સાથે સંકળાયેલું છે, કંઈક ડેવલપમેન્ટ સાથે સંકળાયેલું છે, કંઈક હેપનિંગ સાથે સંકળાયેલું છે. બીજા અર્થમાં એ ગુડ ન્યૂઝ અથવા તો જે જોય છે, જે આનંદ છે, એ મારું પ્રોડક્ટ નથી, હું એને ક્રિએટ કરી શકતો. ઇટ ઇઝ આઉટસાઇડ ઓફ મી, એ મારી બહાર છે, મારું મારાથી અલગ છે, હું એને ક્રિએટ કરી શકતો નથી. અને જ્યારે મારા જીવનમાં આવે છે ન્યૂઝ હોય કે બીજી કોઈ પણ બાબત, ત્યારે હું આનંદિત થાઉં છું. લાઈક આપણી આપણું મિકેનિઝમ છે, આપણું વ્યક્તિત્વનું એક પહેલું છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ. એટલું જ નહીં કે આપણે પણ જોવા માંગીએ છીએ કે જે ગુડ ન્યૂઝ છે, જે શુભ સમાચાર છે, એ ચોક્કસ સંદર્ભની અંદર હોય છે. ચોક્કસ સંદર્ભ એટલા માટે કારણ કે ગુડ ન્યૂઝ આવ્યા પહેલા એ પરિસ્થિતિ એ મારા માટે વિપરીત હતી. બીજી રીતે જો એને કહીએ તો બેડ ન્યૂઝ વગર ગુડ ન્યૂઝની વેલ્યુ નથી, બરાબર. ખરાબ પરિસ્થિતિ હોઈ શકે છે અથવા તો હતી તો મને ગુડ ન્યૂઝનું વેલ્યુ છે. મને તંદુરસ્તીની વેલ્યુ જ્યારે તંદુરસ્ત હોઉં ત્યારે નહીં હોય, પણ માંદગીમાંથી સાજાપણું મળે ને ત્યારે મને તંદુરસ્તીની વેલ્યુ હોય. સલામતીની વેલ્યુ મને અમને નહીં હોય, પણ બાર બાર હું અકસ્માતમાંથી બચી જાઉં ને ત્યારે મને સલામતીની એ શું થાય, જે પછી મને ની વેલ્યુ મને ખબર પડે. બીજો ક્યાંક આપણે આનું પહેલું જે છે, બીજું ફેસેટ છે, એ શું છે તો કે ગુડ ન્યૂઝ એ બેડ ન્યૂઝ વગર સમજી શકાય નહીં, અથવા તો બેડ ન્યૂઝના કોન્ટેક્સ્ટની અંદર ગુડ ન્યૂઝ એ આપવામાં આવે છે. અથવા તો બીજી રીતે ત્રીજી રીતે એને કહી શકીએ કે હંમેશા એ બેડ ન્યૂઝ મારા માટે ઊભું છે, એ બેડ ન્યૂઝ મારા માટે મંડરાયેલું છે. અને એ સેન્સમાં આપણે જોયું હતું કે ઈશ્વર પ્રજાની પાસે પ્રભુનો દૂત આવે છે અને કહે છે કે હું તમારા માટે તારનાર આપવાનું મોકલવાને જઈ રહ્યો છું, કારણ કે પ્રભુએ એના લોકોની વિટંબણાઓ મુશ્કેલીઓ જોઈ છે. એ લોકો કેટલું બધું લોકો તરફથી દુનિયાના બીજા પ્રજાઓ તરફથી એમણે સહન કર્યું છે, જોયું છે. હા, તેઓ પોતે એને વિશ્વાસ કરવામાં નિષ્ફળ ગયા, પ્રભુને મહિમા આપવામાં નિષ્ફળ ગયા, માર્ગોથી વિપરીત ગયા, એ એક અલગ પાસું છે. પરંતુ તેઓ જે મુશ્કેલીઓ વેઠી છે અન્ય પ્રજાઓ દ્વારા, એ આપણે એના સંદર્ભની અંદર એક ન્યૂઝ આવે છે. અને માટે તમારા અને મારા માટે પણ એ તારણનો જે સંદેશ છે એ મને બેડ ન્યૂઝની યાદ કરાવે છે. જો એ ગુડ ન્યૂઝ નહીં આવ્યો હતો, એ સુવાર્તા નહીં આવી હતી, તો હું પણ અર્થ વગર, સમજ્યા વગર અંધારામાં ફાંફા મારતો હોય, મને પણ સમજ નહીં પડતી કે મારા પાપોની માફીનો સ્રોત શું છે, સાચો આનંદ મને સામાથી મળે છે, હું ધાર્મિક જે બધી અંધશ્રદ્ધાઓ છે એમાં ફસાયેલો હતો, હું વ્યથામાં જીવતો હતો, બંધનોમાં જીવતો હતો. અને એ સંદર્ભમાં પ્રભુનું વચન તમારી મારી પાસે આવ્યું અને ગુડ ન્યૂઝ તમારા મારા માટે હતું કે મારા પાપોનું ઋણ ચૂકવી દેવામાં આવ્યું છે. એના માટે પ્રભુનું વચન કે જો કોઈ ખ્રિસ્તમાં છે તો તેને દંડ આપતા નથી. મારા માટે ગુડ ન્યૂઝ એ છે કે મારે યાદ કરવાની જરૂર છે રોજ કે હું
ख्रिस्त मा छु माटे न्याय ना दिवसे एटलीस्ट मने पनिशमेंट नथी मळवानो मने रिवॉर्ड વધારે કે ઓછો મળશે પણ મને પનિશમેન્ટ નથી મળવાનું કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ખંડણી ચૂકવી છે એને મેં માફી કરી લીધી છે એ ગુડ ન્યૂઝ છે અને રોજ એ ગુડ ન્યૂઝ તમને મને એક્સાઇટ કરે એવો જરૂરી છે જોય જે વર્ડ છે આનંદ છે એનો થોડોક પૂરો ભૂમિકા હું તમારી સમક્ષ રજૂ કરીશ કે જેથી વધારે એનો અર્થ બહાર કાઢી શકીએ 11મી સેન્ચુરીની અંદર લેટિન વર્ડ ગ્વાટિયા એ ગ્વાટિયમ નું પ્લુરલ ફોર્મ હતું બહુવચની રૂપ હતું જેને માટે આનંદ અથવા તો જોય એ શબ્દ વાપરવામાં આવતો હતો પરંતુ 12મી સદીમાં એ વસ્તુનો અંદર ડેવલપમેન્ટ આવી અને એને વધારે એલોબરેટ કરવામાં આવ્યું ને ત્યાં એ પ્રમાણે એને એલોબરેટ કરવામાં આવ્યું કે જોય એ શું છે તો જોય ઇઝ ધ ફીલિંગ ઓફ પ્લેઝર એન્ડ ડિલાઇટ એક એક લાગણી છે અને એ વસ્તુ આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે આનંદ થાય છે આપણા વ્યક્તિત્વની અંદર લાગણીનું એક પાસું મૂક્યું છે આપણને રોબોટ્સ નથી બનાવ્યા આપણને લાગણી છે આપણે અનુભવીએ છીએ અને લાગણી આપણા વ્યક્તિત્વને નિખારે છે લાગણીને કારણે આપણે ડિપ્રેસ પણ થઈ જઈએ છીએ પણ એ લાગણીને કારણે આપણને આપણા વ્યક્તિત્વને નિખારે છે એને કારણે મને બીજાને માટે કન્સર્ન થાય છે એટલે માટે મને એમ થાય છે કે ચલો હું મારું જતું કરું ને બીજાને સો ઇમોશન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર પર્સનાલિટી ઓકે અને માટે 12મી સદીમાં એનો આ ડેવલપમેન્ટ આવ્યું લગભગ 13મી સદીની અંદર તમે જો જુઓ તો ત્યાં એને આ પ્રમાણે લખવામાં આવ્યું કે એલોબરેટ વધારે કરવામાં આવ્યું The source of pleasure or happiness, happiness. હવે એને ફિલિંગમાંથી આગળ વધીને શું ડેવલપમેન્ટ મળ્યું તો જોય એ શું છે એ સોર્સ છે એક સ્ત્રોત છે બરાબર છે આનંદ છે સાચી વાત છે એ એક લાગણી છે પણ સાચી વાત છે પણ પ્રશ્ન એ છે કે આવે છે ક્યાંથી અને જે એનો જે જે લેટિન એનો જે ફ્રેન્ચ વર્ડ છે એ એને વધારે એક્સપ્રેસ કર્યું અને એ એને માટેનો જે શબ્દ છે જોઈ J-O-I-E ये શું કહે છે તો કે જે સોર્સ ઓફ પ્લેઝર ઓર હેપીનેસ અને એ ફ્રેન્ચ શબ્દ એને વધારે નિખાર્યું આ પ્રોગ્રેસ એ બતાવે છે કે આપણે સતત શોધે છે હ્યુમન બીંગ કે આ આનંદનો જરૂર ક્યાં છે સ્રોત ક્યાં છે અને એને અંગ્રેજી ડિક્શનરી અત્યારની ડિક્શનરી નાઉન તરીકે રજૂ કરે છે અને કહે છે ધ ઇમોશન ઓફ ગ્રેટ ડિલાઇટ ઓર હેપીનેસ caused by something exceptionally good or satisfying or keen pleasure so કે જે આપણો જે જે ડિક્શનરી તો કહે છે કે એક ઇમોશન છે સાની એક આનંદની મોજકુત ઉત્કૃષ્ટ પ્રકારની આનંદની લાગણીની એ એ છે અનુભૂતિ છે અને એ અનુભૂતિ ને પાછળ આ દિવસોમાં આખી દુનિયા દોડે છે પોતાની જાતને નવું આનંદ આપવાને માટે નવું પ્લેઝર આપવાને માટે શું નથી કરતા અને સૌથી મોટો પ્રશ્ન અહીંયા આવે છે કે શેતાન આ જગ્યાએ ટ્રેપ રાખીને ઉભેલો છે આ જગ્યાએ જે પ્રમાણે પેલો સિંહ ચાર કે પાંચ જ સિંહ હોય અને બહુ સ્પીડમાં ભાગતા એ હરણને પકડવાને માટે જાળ બિછાવે ટ્રેપ તું આવા જોવા માં ઉતર પકડી લો એ ટ્રેપ શેતાનની ઓરિજિનલ ટેક્ટિક છે અને એ જે સોર્સ ઓફ પ્લે જે એટલે જે પ્લેઝર છે જે આનંદનો જે લાગણીનો જે અભિવ્યક્તિ છે અથવા તો એનો જે અહેસાસ છે એ જ વસ્તુનો ઉપયોગ શેતાન ક્યાં કરે છે એદન વાણીની અંદર કરે છે અને કહે છે તમને જો પ્લેઝર જોઈએ છે તમારે એમ જાણવું છે કે આનાથી બિયોન્ડ જો મારે આગળ વધવું છે બિયોન્ડ યોર લિમિટ્સ આટલા જાણવાથી શું થવાનું ભલું ખોટું જાણવાનું ફળ બી તમારે ખાવું જોઈએ ગો બિયોન્ડ યોર લિમિટ્સ ધે વેન્ટ બિયોન્ડ ધ લિમિટ્સ અને નાઉ વી ડુ નોટ નો વોટ આર ધ લિમિટ્સ શેતાન આજે પણ આપણા જીવનમાં એ જ કરે છે શું કરે છે તો કે જે ટ્રેક મૂકે છે આપણા પ્લેઝરની સાથે આપણી ઇમોશન્સની સાથે સતત ચેડા કરવાને માટે તૈયાર
This is a context. आपको जो vehicle से आपने जीवन हो, ये ना daily alignment की जरूरत पड़ेगी. At least regular alignment की जरूरत पड़ेगी. हाँ जरा align नहीं करता, चालवा दिए चे, तो एक कुछ-कुछ आवाज करते हो, तो चालाए चे. मैं सैतान ने मुझे आवे चे कि ये अपाहिज ख्रिस्ती आत्मिक जीवन अपाहिज के शिष्य पढ़ो ये कोई ना जीवन में बदली नहीं सकता એના જીવનમાં મેં એવું ટ્રેક મૂક્યું છે કે આનંદનો જે સ્ત્રોત છે એ એવા સ્ત્રોત બાજુએ જતો રહે કે જે સ્ત્રોતની એને વારે વારે જરૂર પડ્યા કરે એનું એડિક્શન એના જીવનમાં આવી જાય અને સેન્સમાં આપણે જોવા માંગીએ છીએ કે જો ઈશ્વરે આપણને લાગણીશીલ મનુષ્ય બનાવ્યા છે લાગણીશીલ પ્રાણી બનાવ્યા છે તો એ સંદર્ભમાં પવિત્ર આત્માનો ફળ આનંદ એ શું કરવા માંગે છે તો શું કહેવા માંગે છે એની રોલ એની ભૂમિકા મારા જીવનની અંદર શું છે એ આપણે સમજવા માંગીએ છીએ ઘણી બધી વખત આનંદિત હોવું ફિઝિકલ અને વર્લ્ડલી પ્લેઝરને એન્જોય કરવું એને અનસ્પિરિચ્યુઅલ છે એવું ઘણા બધા લોકો દ્વારા પ્રોજેક્ટ કરવામાં આવે છે ઘણા બધા લોકોને તમે જોશો તો પાછો માંગે છે શું કે છે બારમી કલમનો બીજો ભાગ
ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખે પહેલી પહેલો ભાગ તારા તારણનો હર્ષ મને પાછો આવે પ્રભુ ચાહે છે કે આનંદ હર્ષ જોય ઓફ સાલ્વેશન એ મારી પાસે રહે એ મારે હોલ્ડ કરવાનું છે એટલે મારે સાચવવાનું છે એ કોઈ સ્ટેટિક વસ્તુ નથી કે મેં કોઈ સમય પ્રભુને જીવન સોંપ્યું કામ પૂરું થઈ ગયું એ ભરાયેલું સર્ટિફિકેટ નથી એ મારી દૈનિક ક્રિયાનો જીવનશૈલીનો એક ભાગ છે એના માટે સમજવાની જરૂર છે પ્રભુ તો ચાહે છે કે એ આનંદ મારો હંમેશા રહે અને માટે યોહાની સુવાર્તામાં એ પણ લખે છે કે તમારામાં મારો આનંદ સંપૂર્ણ થાય એ માટે છેલ્લા ભાગમાં પાછા આવીશું પણ ત્યાં આપણે જોઈએ છે કે એ જે તારણ છે એ જે આનંદ છે એ જોય છે એ શું થઈ શકે છે અફેક્ટ થઈ શકે છે અસર પામી શકે છે અથવા તો છીનવાઈ જઈ શકે છે એ ખૂંચવાઈ જઈ શકે છે એફેસીઓને પત્ર તેનો ચોથો અધ્યાય અને 30મી કલમ એફેસી 4 અને 30 પ્રભુ વચન કહે છે તમે પવિત્ર આત્માને ખિન્ન ન કરો તો એ બતાવે છે કે પવિત્ર આત્મા એ પણ લાગણીશીલ વ્યક્તિત્વ છે એફેસી 4 અને 30 વળી ઉદ્ધારના દાડાને સારું તમને મુદ્રાંકિત કરનાર દેવના પવિત્ર આત્માને તમે ખિન્ન ન કરો હવે આ એક કોમ્બિનેશન છે કે તમારે મારે યાદ રાખવાની જરૂર છે ફક્ત હું જ હર્ટ થાઉં છું મારી લાગણીઓ છેટલું નહીં પવિત્ર આત્માને પણ લાગણી છે મારા બીજાના વ્યવહારથી જેમ મને દુઃખ થાય છે હર્ટ થાય છે એ પ્રમાણે મારા બિહેવિયરથી મારા કાર્યથી પવિત્ર આત્મા પણ હર્ટ થાય છે અને માટે શું કહે છે પવિત્ર આત્માને તમે ખિન્ન ન કરો અને પવિત્ર આત્માના આનંદમાં તમે વૃદ્ધિ પામી શકો એ માટે તમારી જાતને તમે પ્રભુને સોંપો પહેલી બાબત આપણે જોઈ પાપને કારણે એ આનંદ આપણી પાસેથી જઈ શકે છે પ્રભુ ચાહે છે કે આનંદ આપણા જીવનમાં રહે ત્રીજી બાબત આપણે જોઈ કે પવિત્ર આત્મા કોણ લાગે છે વ્યક્તિ છે વ્યક્તિત્વ ધરાવે છે અને આપણા વ્યવહારથી એ જઈ શકે છે પ્રભુ ચાહે છે કે એ પવિત્ર આત્માના આનંદમાં આપણે વૃદ્ધિ પામીએ યોહાની સુવાર્તા 16મો અધ્યાય 8મી અને ત્યારબાદ 20મી કલમ યોહાની સુવાર્તા એનો 16મો અધ્યાય 8મી કલમ આ પ્રમાણે કહે છે જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે ન્યાયપણા વિશે અને ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે પવિત્ર આત્મા જ્યારે આવશે ત્યારે શું કરશે તમને પાપ સંબંધી સમજાવશે અને માટે પવિત્ર આત્માનું ફળ મારામાં વૃદ્ધિ પામે એનો અર્થ એ થાય કે મારામાં રહેલા પાપનો અહેસાસ પહેલા પ્રભુ કરાવે એ પ્રમાણે બાળક બહારથી રમીને ઘરે આવે અને કે નહીં તું પહેલા હાથ પગ ધો તો આ તને મળશે તું આ કર તો આ તને મળશે ઇટ ઇઝ કન્ડિશન અને માટે પવિત્ર આત્માનું ફળ એ આમને નથી આવવાનું અને એ પવિત્ર આત્માના ફળને માટે મારે શું કરવું પડશે યાદ રાખવાનું જરૂર છે કે પવિત્ર આત્મા એક વ્યક્તિ છે એને પણ ફિલિંગ્સ છે એ પણ હર્ટ થાય છે મારા નિર્ણય દ્વારા મારા બિહેવિયર દ્વારા મારી માનસિક મારી વિચારસરણી દ્વારા એ હર્ટ થાય છે અને એ જ પવિત્ર આત્મા મને પાપનું ભાન કરાવે છે એ પણ મને કહે છે તું આ તારામાંથી કાઢ ઓ હું તને આનંદથી ભરપૂર કરીશ આ પાપ કાઢ આ વસ્તુ છોડ આ વસ્તુ જતી કર તો તમે દિલગીર થશો પણ તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે બહુ સુંદર વસ્તુ લખેલી છે ને આપણા જમાના માટે બહુ અનુરૂપ છે થોડો સમય શું થશે શરૂઆતમાં જગત આનંદ કરશે પણ તમે રડશો પણ તમારું રુદન એ સામા કન્વર્ટ થઈ જશે આનંદમાં જોય ઇટરનલ જોયમાં એ કન્વર્ટ થઈ જશે અને માટે તમારો માનો જે આનંદનો જે સ્ત્રોત છે એ અનંતકારી છે વર્લ્ડ તમને જે આનંદનું કારણ આપે છે એ ક્ષણિક છે થોડો સમય તમને હસાવશે પછી તમારી પાસેથી લઈ લેશે થોડો સમય તમને આનંદ કરાવશે પણ પછી એ શરમ તમારા
એની શરતો પૂર્ણ કરીશ. એને હું કહીશ, યસ પ્રભુ મને મારા કારણનો ખર્ચ પાછો આપો, આપને કારણે હું તમારાથી દૂર જતો રહેલો હતો. અને પછી કહે છે, જે તમારો જે આનંદ, જે દુઃખ છે, ગમગીની છે, એ આનંદની અંદર કન્વર્ટ થઈ જશે. ઇટર્નલ જોય માં કન્વર્ટ થઈ જવાનું છે. મને ખબર છે પૃથ્વી પર મુશ્કેલીઓ લાગણો માટે હેબ્રુના પત્ર માંગે છે કે જે મહિમા આપણને મળવાનો છે કે અત્યારના દુઃખોની સાથે સરખાવી શકાય એમ નથી. માટે તો જોવા તો પોલીસ રીતે શું છે, તો કહે છે કે એ કન્ડિશનલ છે, મારી પાસે આવે છે, અનંતકાળિક પ્રોમિસ મારા માટે લઈને આવે છે. 15મો અધ્યાય 7મી કલમ, યોહાની સુવાર્તા 15મો અધ્યાય 7મી કલમ, જો તમે મારામાં રહો અને મારા વચન તમારા પર રહે તો તે તમે જે કંઈ ચાહો તે તમે માંગો તે તમને આપશે. બીજું એક પરિબળ મારા જીવનમાં કાર્ય કરે છે કે જે મારા જીવનની અંદર રહેવા માંગે છે. પહેલી વસ્તુ આપણે એ જોઈ હતી, પવિત્ર આત્મા તમારામાં આવશે. અને બીજી વસ્તુ પ્રભુ યેશુ ખ્રિસ્ત કહે છે, મારા વચન તમારા પર. સો ધ કોમ્બિનેશન ઓફ ધ વર્ડ ઓફ ગોડ એન્ડ ધ વર્ક ઓફ ધ હોલી સ્પિરિટ, એ મને સાચા આનંદના સ્રોત પાસે લઈ જાય છે. ઓકે, ઇન્ટરનલ ઓવરફ્લોઈંગ અને એવો જોય કે જે એક્સટર્નલ ફેક્ટર્સ પર આધારિત નથી. ઇટ્સ નોટ, ઇટ ડઝન્ટ ડિપેન્ડ ઓન ધ એક્સટર્નલ ફેક્ટર્સ. એ પણ આપણે જોઈશું એન્ડ બાદમાં. પણ આપણે સમજવાની જરૂર છે કે ધ ફ્રૂટ ઓફ ધ હોલી સ્પિરિટ જોય, પવિત્ર આત્માનું ફળ આનંદ, એને માટેની શરત શું છે? તો પવિત્ર આત્મા નાગરિક છે, યાદ રાખો. પવિત્ર આત્મા મારા જીવનમાં રહીને મને આનંદ પૂરો પાડવા માંગે છે. મારા પાપને કારણે એ અસર થાય છે અને પવિત્ર આત્માના કાર્ય એ મને પાપની ભાન કરાવે છે. એટલું જ નહીં પણ એના વચન મારા મારે બરાબર છે એ જોય તો હોલી સ્પિરિટ અને ઇમોશનલ બ્લિસ એ માં ભાવ જમીનનો ફેર છે. બધા જો તમે અમુક મોટિવેશનલ અને કહેવાય ને માઇન્ડ પાવર વાળા પ્રોગ્રામ એટેન્ડ કર્યા હશે તો એ લોકો તમને કહેશે, હવે તમે આમ કરો, હવે તમે તમારી જાતને ખાલી છોડો અનુભવો, હવે તમે ખુશ એકદમ આનંદની લાગણી અનુભવો. એસી બધી ફેક્ટરી આપણી અંદર જ છે. હું આ સ્વિચ પાડીને આનંદ ચાલુ, આ સ્વિચ પાડીને શાંતિ ચાલુ, આ સ્વિચ પાડે, પણ મારા બેક ઓફ માઇન્ડમાં તો પ્રોબ્લેમ છે. થોડીક ક્ષણો પછી જેવા હોલમાંથી બહાર નીકળું છું મારા પર હાવી થઈ જવાના છે. ધાર્મિક કાર્યક્રમમાં પણ લોકો કહેશે, તમે હવે તમારી જાતને આનંદ મહેસૂસ કરાવડાવો અને એ વસ્તુ મારામાં નથી, એ વખતે તો મારે ત્યાં આવવાની જરૂર નહીં પડે. હવે પવિત્ર આત્મા એ કાર્ય તમારા મારા જીવનમાં કરવા માંગે છે. શરતી છે, કન્ડિશનલ છે. 15મો અધ્યાય અને 11મી કલમ, યોહાની સુવાર્તા 15મો અધ્યાય અને 11મી કલમ, તમારામાં મારો મારો આનંદ વધે અને તમારો આનંદ સંપૂર્ણ થાય માટે મેં તમને વચનો કહ્યા છે. સો ઇટ ઇઝ નોટ ધ હોલી સ્પિરિટ કે જે મારા મારી પાસે પાસે ભાગ્યા બને અને મારી ગરજ છે, મારા વગર ચાલવાનું નથી, એવું નથી. એના વચન મારા મારે તો કોમ્બિનેશન ઓફ ધ ઓબિડિયન્સ ટુ ધ વર્ડ ઓફ ગોડ એન્ડ ધ વર્ક ઓફ ધ હોલી સ્પિરિટ, એ બે વસ્તુ મારા જીવનમાં પવિત્ર આત્માનું ફળ લાવે છે. પહેલાથી 5:22મી કલમમાં જોઈએ છે, એ પવિત્ર આત્માનું ફળ આનંદ છે, એના માટે લખવામાં આવ્યું છે. એની વિરુદ્ધ કોઈ નિયમ નથી, કોઈ રિસ્ટ્રિક્શન નથી. પ્રભુ તમને ઓવરફ્લોઈંગ માં વગરનો આનંદથી ભરપૂર કરવા માંગે છે. પણ એ જરૂરી છે કે હું એના વચન અને પવિત્ર આત્મા પ્રત્યેની અધીનતા દ્વારા કરું. રોમનો પત્ર એનો 14મો અધ્યાય અને 17મી કલમ, રોમી 14 અને 17, કેમ કે દેવનું રાજ્ય તો ખાવા પીવાનું નથી પણ ન્યાયમાં શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ દેવમાં છે. અને આ વસ્તુ મને કયા કોન્ટેક્સમાં મૂકે છે, ઇટ ઇઝ અ ઓલ ટુગેધર ડિફરન્ટ કિંગડમ વેલ્યુઝ, એક અલગ પ્રકારની નિયમોથી નિયંત્રિત છે. ઈશ્વર રાજ્યમાં હું છું અને એના જે નિયમો છે એ અલગ છે. એના નિયમો એ અપસાઇડ ડાઉન છે, ઉલટા છે.
જગત જે કહે છે ના કદા ઉલટું તમારામાં જે મોટો થવા માંગે એટલે શું કરવાનું નાશ થવાનું તમારામાં જે પહેલા છે શું થઈ જશે છેલ્લા થઈ જશે છેલ્લા છે એટલે પ્રભુ બાયપાસ કરીને પહેલા કરી લઈ શકશે માટે શું છે દેવનું રાજ્ય સામાન નથી ખાવા પીવામાં નથી શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ અને ન્યાય પણ મેળાથી છે પ્રભુનું ન્યાય પણ એ મારો સાચો આનંદ મને પૂરો પાડે છે અને પ્રભુ ચાહે છે કે પવિત્ર આત્માના કાર્યમાં હું વૃદ્ધિ પામું નવું પ્રકારનું સિટીઝનશીપમાં હું જીવું છું અને એના જે મૂલ્યો છે એ અલગ છે વર્લ્ડ તમને કહેશે કે આનંદ તમને જોજો જોઈએ છે તો તમે એચીવ કરો ધારણ કરો હાસિલ કરો પણ ભૂલી જાય છે કે ધારણ કરેલું હાસિલ કરેલું ક્યારે જતું રહેશે ખબર નથી અગર દિવસમાં એક વિડીયો મારી પર આવ્યો તેમાં 10 સેલિબ્રિટીઝ હુ બીકેમ પુઅર અને વર્લ્ડના જુદા જુદા સેલિબ્રિટીઝ કે જેઓ ગરીબ થઈ ગયા રસ્તા પર આવી ગયા એ લોકોને એમ લાગ્યું કે મારી એચિવમેન્ટને કારણે આ બધું જે મારી પાસે છે એ કોઈને છીનવી શકે પણ એ લોકોના નિર્ણયને કારણે દુર્ગતું હતું એ લોકોની લાઇફસ્ટાઈલને કારણે જતું હતું સો દેટ ઇઝ નોટ એન એશ્યોરન્સ દેટ ઇઝ નોટ એ કોઈ ખાતરી નથી વર્લ્ડની થિંગ્સ ખાતરી નથી આપણને સાચો આનંદ આપવા માટે યસ એ મને મોમેન્ટરી જોય આપે છે થોડા સમયનો આનંદ આપે છે નવા કપડા નવી ગાડી નવું ઘર સારી વાનગીઓ બધું સરસ ગુડ પ્રભુએ આપણને એન્જોય કરવા માટે આપ્યું છે પણ યાદ રાખીએ કે બે વસ્તુ છે એ લાંબુ ટકવાનો નથી એ મોમેન્ટરી જ રહેવાનું છે અને સેકન્ડ થિંગ શું ત્યાં ટ્રેક તો નથી સેટાનો કે હું મોટા માર્ગ પર જતો રહી શકું છું એના માટે પ્રભુ કહે છે કે પ્રભુના જે રાજ્ય છે એના મૂલ્યો એ તમારામાં યાદ રાખવાની જરૂર છે પ્રભુનો પત્ર 15મો અધ્યાય અને 13મી કલમ એની સામેના બરાબર 161 હવે તે રૂપે જેના પર તમે આશા રાખો છો તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય એક બ્લેસિંગ છે એટલે આ આશીર્વાદ આપે ઉપર પ્રભુના પ્રભુનો છે રહેવા માંગે છે પ્રભુ તમને ભરપૂર કરે એવી રીતે કે જેને જે શું છે કે બાહ્ય પરિબળો દ્વારા નિયંત્રિત નહીં હોય મુશ્કેલીના સંજોગોમાં પણ તમે આનંદ કરો છો માથેની સુવાર્તાના 5મા અધ્યાયમાં કહે છે કે જ્યારે લોક તમારી નિંદા કરશે તમારી કુઠે લાગશે તમારી વિરુદ્ધ તરફ તરફની વાતો અસત્ય છે નહીં કહે છે ત્યારે તમે આનંદ કરો પરખાવ બાહ્ય પરિબળો મારાથી વિપરીત છે ત્યારે પણ આનંદ કરવાનું કારણ મારી પાસે છે કારણ કે પવિત્ર આત્માનો આનંદ છે એ પવિત્ર આત્માનો આનંદ છે કે જે બાહ્ય પરિબળો પર આધારિત નથી રોમનોનો પત્ર 12મો અધ્યાય અને બીજી કલમ સોરી હિબ્રુઓનો પત્ર તેનો 12મો અધ્યાય અને બીજી કલમ એ તમારા મારા માટે એક રોલ મોડેલ છે શું કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ભાઈઓને માં બોલાવવા આવેલા છે સરસ બિરયાની ખાવાની છે પ્રભુ કહે છે કે ના જે પ્રભુની ઈચ્છા પ્રમાણે કરે છે એ મારા સદા છે લોકો તો આવી ગયા એની પાસે કે તું રાજા બની જા પણ પ્રભુ તારી શાંતિથી નીકળી ગયા એને મોમેન્ટરી જે ક્ષણિક આનંદ છે એમાં ખેંચાઈ ન જતા શેતાનની ટ્રેકમાં નહીં પડતા શું કર્યું અહીંયા વચન શું કહે છે
કે એ પોતાની આગળ મૂકેલા આનંદને કયો આનંદ હતો તમારા મારું કારણ તમારો મારો ઉદ્ધાર એને ધ્યાનમાં રાખીને એ સમયના એણે દુઃખનો શું કર્યો તુચ્છ કર્યો શૈતાને તો એવું કહ્યું કે શું ભૂખો ભૂખો અહીંયા ઘર તૈયાર કરે છે રોટલી બનાવી દે શૈતાન ઇઝ દેર ટુ ગીવ યુ મોમેન્ટરી મોમેન્ટ્સ ઓફ જોય ક્ષણિક પળો આપવા તૈયાર છે તું આટલું કરી નાખ શોર્ટકટ આટલું કરી નાખ તો મજા આવશે આટલો નશો કરી નાખ ક્રિસમસ પર તો બનતા હે કેટલા બધાને બનશે પ્રાર્થના કરી પ્રભુ કૃપા આપે એ લોકોને પણ સપોર્ટની જરૂર છે બરાબર છે કે એ મોમેન્ટરી જે જોય આપવાનું જે પ્રલોભન છે એ શૈતાનની ટેક્ટિક છે એની વ્યૂહરચના છે એડન વાડીમાં કર્યું એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે કર્યું તમારી બી મારી સાથે કરે છે પણ પવિત્ર આત્મા પ્રત્યેની અધીનતા દ્વારા જે સંતુષ્ટિ આવે છે જે આનંદ આવે છે એ બાહ્ય પરિબળો વિપરીત હોય તો પણ આવે છે આપણે જોઈએ છે પિત્તળ અને પાઉલ અને સિલાસને પિત્તળ અને સિલાસને જેલમાં નાખવામાં આવ્યા હતા તેઓના પગ હેડમાં નાખવામાં આવ્યા હતા અને તેઓ શું કરતા હતા ગીતો ગાતા અને કેદીઓ તેઓ સાંભળતા એ સ્રોત એ સોર્સ પ્રભુ તમને મને આપે આપવા તૈયાર છે અને કન્ડિશનલ છે પવિત્ર આત્માને ખિન્ન ન કરો અને સામે બીજી બાજુ એ પણ શક્ય છે જે આનંદ મેળવવા માટે હું દોડું છું એ શૈતાનનો ટ્રેક તો નથી પેલું હરણ દોડે છે કે આ બધું ખુલ્લો રસ્તો છે નીકળી જઈશ દેટ વેરી મોમેન્ટ એને દબોચી લેવામાં આવે છે હું આટલું કરી લઈશ મને આટલું મળી જશે હું આટલું પહેરી લઈશ આટલું ખાઈ લઈશ આટલું ધારણ કરી લઈશ આટલું ફેમસ થઈ જઈશ લાઈમલાઈટમાં આવી જઈશ ખુશ થઈ જઈશ ઈશ્વર તમને મને પવિત્ર આત્માના આનંદથી ભરપૂર કરે